नमस्कार, स्वागत छे आपનું મોર્નિંગ 100 માં. આપની સાથે હું છું પ્રિયંકા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની સત્તાવાર જાહેરાત. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ નક્કી. સુખરામસિંહ રાજવાનું વિપક્ષ નેતા તરીકે નામ નક્કી. નવા વિપક્ષ નેતા તરીકે સુખરામ રાજવા આજે બપોરે સત્તાવાર રીતે સંભાળશે ચાર્જ. કોંગ્રેસ ધારાસભ્યોને હાજર રહેવા અપાઈ સૂચના. સાંજે તમામ ધારાસભ્યો સાથે લેશે ભોજન. છોટાઉદેપુરના જામલી ગામના સુખરામ રાજવાએ વિધાનસભા ચૂંટણીમાં ચાર વખત જીત મેળવી છે. હાલ તેઓ પાવી જેતપુર વિધાનસભાથી છે ધારાસભ્ય. ભાવનગરમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન. તળાજા પંથકમાં કપાસ, શેરડી, કેળના પાક ઢળી પડ્યા. ભારે પવન ફૂંકાતા પાકને નુકસાન. તળાજાના શોભાવડ ગામે પવનને કારણે શેરડીનો ઉભો પાક ઢળી પડ્યો. દક્ષિણ ગુજરાતમાં માવઠાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન. શુગર મિલ અને ઈંટોના ભઠ્ઠાના માલિકોની ચિંતા વધી. વરસાદને કારણે કાચી ઈંટો પાણીમાં પલળતા 10-12 લાખનું નુકસાન. ભાવનગરમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધારવા કેળવણી નિરીક્ષકોની 46 પોસ્ટ ખાલી. જૂની મહેકમ પ્રમાણે પોસ્ટ 56 વર્ષથી ખાલી, જેની અવેજીમાં સ્કૂલોમાં પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એસઆઈની નિમણૂકો કરાઈ. પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને માહોલ જામ્યો. 1700ની વસ્તી ધરાવતા ગામમાં 1200 મતદારો. ગામના પરા વિસ્તારની હાલત દયનીય. અહીં જવા આવવા માટેના રસ્તાનો પણ અભાવ. મોરબી જિલ્લામાં 370 ગ્રામ પંચાયતની ચૂંટણી. ટંકારાની ઘુંડડા ગ્રામ પંચાયત સમરસ જાહેર. આશાબેન કાકુંદરા સરપંચ બન્યા. રસીલાબેન જીવાણી ઉપસરપંચ. સભ્યથી લઈને સરપંચ સુધી મહિલા પેનલ. અંબાજીના દાંતા તાલુકામાં 48 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી. 110 સરપંચના અને 225 જેટલા કુલ વોર્ડના ઉમેદવારો સભ્યોએ પોતાની ઉમેદવારી કરી. ધોરાજી મોટી મારડ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તૈયારીઓ. ગામમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા અને પ્રચારની પ્રક્રિયા શરૂ. 9000ની વસ્તી ધરાવતા ગામમાં 6600 મતદારો. ભારતમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે રેલવે મંત્રાલયનો ભારત ગૌરવ ટ્રેન ચલાવવાનો નિર્ણય. આ માટે પ્રવાસન ક્ષેત્રના વ્યવસાયિકો તેમજ અન્ય રસ ધરાવતા સેવા પ્રદાતાઓ સરળ પ્રક્રિયાઓને અનુસરીને ટ્રેન બુક કરી શકાશે. રેલવે મેનેજર તરુણ જૈનના અનુસાર અમદાવાદ રેલવે વિભાગ હેઠળના પ્રવાસન સ્થળો ભુજ, વડનગર, ગાંધીનગર અને અમદાવાદને દેશના અન્ય સ્થળો સાથે જોડીને ભારત ગૌરવ ટ્રેન દોડાવી શકાશે. ભાવનગર સહિત વિવિધ જિલ્લાના હજારો કરાર ધારકોના સોલાર પ્લાન્ટ અટકી જતા આર્થિક ફટકો. ખેતીવાડી સોલાર પ્લાન્ટ માટેની સબસિડી બંધ કરાતા સરકાર અને ગ્રાહકોને વ્યાપક નુકસાન. ગીર સોમનાથના વેરાવળમાં વરરાજા હેલિકોપ્ટરમાં બેસીને આવ્યા. પારંપરિક પહેરવેશ સાથે પ્રાચીન સંસ્કૃતિની ઝલક જોવા મળી. તો લગ્નમાં લોક કલાકારોએ જમાવ્યો રંગ. સાબરકાંઠાના હિંમતનગરના હાથમતી કેનાલ પરથી ગાય ખાબકતા તણાઈ ગઈ. આસપાસના લોકોએ ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢી. સ્થાનિકોએ દોરડા વડે ગાયને બાંધી તેનું રેસ્ક્યુ કર્યું. અમદાવાદમાં કફ સિરપનું ગેરકાયદે વેચાણ કરતા 3 આરોપીઓની એસઓજીએ કરી ધરપકડ. આરોપીઓ ઉત્તરાખંડની કંપનીમાંથી કફ સિરપનો જથ્થો લાવીને વેપાર કરતા હોવાનું સામે આવ્યું. એસઓજીએ બાતમીના આધારે વિશાલા નારોલ રોડ પર વોચ ગોઠવી હતી. રિક્ષા પકડી 298 જેટલી નશીલી કફ સિરપનો જથ્થો કબજે કર્યો. 40,000ની કિંમત સાથે આરોપીની ધરપકડ. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો. છેલ્લા 24 કલાકમાં નવા 50 કેસ નોંધાયા. રાજકોટમાં કોરોનાથી 1 દર્દીનું મોત નિપજ્યું. હાલ રાજ્યમાં 318 એક્ટિવ કેસ. સૌથી વધારે અમદાવાદ શહેરમાં કોરોનાના 15 કેસ નોંધાયા. વડોદરામાં 10 કેસ, સુરતમાં 7 અને રાજકોટમાં 5 કેસ નોંધાયા. કચ્છ અને ભાવનગર જિલ્લામાં નોંધાયા 3-3 કેસ. 24 કલાકમાં દેશમાં કોરોનાના 9,765 કેસ નોંધાયા. 477 દર્દીઓના કોરોનાથી મોત. 8,548 દર્દીઓ કોરોનાથી થયા રિકવર. કેરળમાં કોરોના વાયરસના નવા 5,405 કેસ નોંધાયા. વધુ 403 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 44,000થી વધુ. તમિલનાડુમાં 24 કલાકમાં કોરોનાના નવા 718 કેસ નોંધાયા. 11 દર્દીઓના કોરોનાને કારણે મોત નિપજ્યા. તમિલનાડુમાં 8,200 એક્ટિવ કેસ. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 767 કેસ નોંધાયા. 24 કલાકમાં 28 દર્દીઓના કોરોનાથી મોત. મહારાષ્ટ્રમાં 11,000થી વધુ એક્ટિવ કેસ. રાજધાની દિલ્હીમાં કોરોનાના 39 નવા કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 1 પણ દર્દીનું મોત નહીં. દિલ્હીમાં 286 એક્ટિવ કેસ. વિશ્વમાં કોરોના વાયરસના કુલ 26,44,00,000થી વધુ કેસ. અત્યાર સુધીમાં 52,49,000થી વધુ લોકોના મોત. તો 23,84,00,000થી વધુ લોકો થયા રિકવર. અમેરિકામાં કોરોના વાયરસના કુલ 4,97,00,000થી વધુ કેસ નોંધાયા. અત્યાર સુધીમાં 8,06,000થી વધુ લોકોના મોત થયા. 3,93,00,000થી વધુ લોકોએ આપી કોરોનાને માત.
ब्राजील में कोरोना वायरस कुल 2 करोड़ 21 लाख केस 6 लाख 15 हजार 2 करोड़ 13 लाख रिकवर। रशिया में कोरोना वायरस कुल 97 लाख 3 हजार केस कोरोना ने कारण 2 लाख 77 हजार भोग लेवायो 84 लाख कोरोना ने मात आपी। फ्रांस में कोरोना कुल 77 लाख 73 हजार केस अत्यार सुधी में 1 लाख 19 हजार जीव गुमाव्या 71 लाख 41 हजार कोरोना सामेनी जंग जीती। शिक्षण मंत्री जीतू वाघाणीए दिल्ली में प्रधानमंत्री नरेन्द्र मोदी साथ करी मुलाकात शिक्षण विभाग कामों अंगे पीएम मोदी ने आपी माहिती साथ विविध प्रोजेक्ट अंगे पीएम साथ करी चर्चा। ओमिक्रॉन वायरस की भारत में एंट्री कर्नाटक में नोधाया 2 केस दरेक राज्यों में वायरस ने लई वधाराई सावचेती एरपोर्ट पर मुसाफरों सघन चेकिंग। कर्नाटक में 66 वर्ष 46 वर्ष दर्द में जवाब ओमिक्रॉन संक्रमण सरकारे कहूं नवो वेरियंट डेल्टा की 5 गणो खतरनाक अत्यार सुधी में 29 देशों में मड़ी आया ओमिक्रॉन 373 केस। जामनगर में कोरोना ओमिक्रॉन वेरियंट शंकास्पद केस सामने आयो जीजी होस्पिटल में पॉजिटिव थे दर्द सैम्पल्स पुणे की लैब में मोकलवामां आव्या दर्द धरावे छे आफ्रिका की ट्रावल हिस्ट्री। केन्द्र सरकार आदेश प्रमाण गुजरात में अलग अलग 12 देशों में आता प्रवासी कराई रहा है आरटीपीसीआर टेस्ट साथ क्वारंटीन रहने अपाई सूचना। ओमिक्रॉन वेरियंट की दक्षिण आफ्रिका बोत्सवाना जर्मनी और घाना जेवा देशों में जोवा मळी रही है सौथी घातकी असर आ वेरियंट की रसी पर असर ने लई चाली रही है संशोधन। डब्ल्यूएचओ नो दावो अमेरिका सहित दुनिया 24 देशों में प्रसरी चुको है कोरोना ओमिक्रॉन वेरियंट नवा वेरियंट की दुनिया ने सतर्क रहवा डब्ल्यूएचओ करी अपील भारत में जोखमवाड़ा देशों 6 यात्री संक्रमित। दादरा नगर हवेली और दमण में ओमिक्रॉन फड़फड़ाट संघ प्रदेश में फरी लगे रात्रि कर्फ्यू रात्र 11 से सवेरे 6 वगैया सुधी रात्रि कर्फ्यू आदेश। संघ प्रदेश दमण और दादरा नगर हवेली में कोरोना की गाइडलाइन चुस्त पालन करने आदेश प्रशासन आदेश की प्रदेश आरोग्य विभागे बहार पड़ू जाहिरनामु। ओमिक्रॉन जोखमवाड़ा 11 देशों में 12 जिला मुसाफरो वलसाड जिला में आता आरोग्य विभाग दौड़तू थू तमाम ने क्वारंटीन करो कि आरटीपीसीआर टेस्ट नेगेटिव आता तंत्रए राहत श्वास लीधो। वलसाड जिला आरोग्य विभाग की टीम मुसाफरो पर राखी रही है सतत नजर 8 दिवस बाद फरी आरटीपीसीआर टेस्ट करा रिपोर्ट नेगेटिव होवा छता हाल तमाम मुसाफरो ऑब्जर्वेशन में। ओमिक्रॉन नामना नवा वेरियंट ने लई भावनगर में सतर्कता ऑक्सिजन बेड से लई ऑक्सिजन सिलिंडर की सुविधाओं की करी तैयारी सर टी होस्पिटल में 205 बेड में ऑक्सिजन लाइन नंखाई। दवा सिविल में ओपीडी में 15% घटाड़ो तो रोगचाड़ा केस में 30% घटाड़ो जोवा मळ्यो डेंग्यू मलेरिया केस घटया परंतु चिकनगुनिया केस यथावत। कमोसमी वरसद ने लई हवान विभाग की आगाही दक्षिण गुजरात में 48 कलाक रहे वरसादी माहौल सौराष्ट्र में 24 कलाक बाद वातावरण स्वच्छ थे। अमरेली जाफराबाद में फिशरीज विभाग की घोर बेदरकारी सामने आई हवामान विभागे आगाही करी होवा छता माछीमारों ने जाण न कराई तेज पवन ने कारण मधदरिये डूबी चामुंडा नाम की बोट 12 नॉटिकल माइल पर बोट दरिया में डूबी जो कि तमाम 8 खलासीओ ने बचावी लेवाया कमोसमी वरसाद की साथ भारी पवन की आगाही की जानकारी न आपता मधदरिये अटवाया माछीमारों। नवा बंदर में 1 साथ 10 थी बोट पलटी जवानी घटना में अत्यार सुधी में 5 जेटला माछीमारों मळी आव्या तमाम माछीमारों ने नजीकनी होस्पिटल में सारवार माटे खसेड़ाया हजू पण केटलाक माछीमारों लापता। भावनगर की घोघा हजीरा फेरी की ट्रीप खराब हवामान ने कारण कैंसल दरियाई विस्तार में भारे पवन फूंकाता बपोरे घोघा थी हजीरा परत जनार फेरी न उपड़ी 300 थी मुसाफरो अटवाया। भारे पवन ने कारण घोघा रोरो फेरी सिग्नल तूटी निष्कलंक महादेव मंदिर दरिया में धसी आयो आज दरियो शांत हे तो निर्धारित समय उपड़े फेरी ट्रीप नहीं उपड़े तो मुसाफरो ने अपाश रिफंड। नर्मदा सांसद मनसुख वसावाए केन्द्रीय कृषि मंत्री नरेन्द्र सिंह तोमर ने लख्यो पत्र सर्वे कर वहला में वहली तके राहत आप मांग करी। राज्य सरकारे जाहिर करेला 531 करोड़ राहत पैकेज में तापी और नर्मदा जिला समावेश करने मांग अतिवृष्टि की असरग्रस्त जिला में सामी सहाय करने सांसदे मांग करी। दक्षिण गुजरात में शेरड़ी पकवता खेडूतों ने नुकसान कमोसमी वरसद ने पगले बारडोली मढ़ी महुआ कामरेज चालथन तमज सायन शुगर फेक्टरी निर्णय 2 दिवस शेरड़ी कापणी बंद रहे। दक्षिण गुजरात में रोजनी 50 हजार टन शेरड़ी की कापणी अटकी पड़ता खेडूतों ने नुकसान मावठा की घऊ और कपास की खेती पर संकट अंदाजे 17 से 20 करोड़ नुकसान 15 दिवस में 2 वक्त मावठू पड़ता गंभीर असर घऊ और कपास की खेती ने अंदाजे 25 करोड़ नुकसान तो दक्षिण गुजरात में 40 हजार एकर में कपास की खेती बगड़ी। नवसारी में मावठा ने कारण 2 दिवस शेरड़ी कापणी बंद रहे गणदेवी शुगर मिले करो निर्णय खेतरो में पानी भराता शेरड़ी कापणी बंद रहे।
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડતા જનજીવન ખોરવાયું. સાપુતારામાં એડવેન્ચર એક્ટિવિટી બંધ રહેતા બજારો સુમસામ બન્યા. ભારે પવનને કારણે ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ પરના લારી ગલ્લાના છાપરા ઉડ્યા. સાપુતારામાં ઠંડીનો ચમકારો વધતા લોકો ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ ખાબકતા તળેટી વિસ્તારમાં ધાન્ય પાકોને મોટા પાયે નુકસાન. કમોસમી વરસાદને કારણે છોટાઉદેપુરમાં ઈંટો બનાવતા લોકોને મોટા પાયે નુકસાન. 15 દિવસમાં બીજી વખત માવઠું થતા કારીગરોએ બનાવેલી લાખો ઈંટો વરસાદી પાણીમાં પલળી ગઈ. છોટાઉદેપુરમાં 7 જેટલા ચીમની ભઠ્ઠા અને 50 જેટલા ભોંય ભઠ્ઠા આવેલા છે, ત્યારે કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવતા લોકો દ્વારા નુકસાનીમાં સહાય આપવાની માંગ કરાઈ. નર્મદા જિલ્લામાં 2 દિવસથી થતા માવઠાને લઈને ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. કમોસમી વરસાદને પગલે કપાસ, તુવેર, મરચી જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું. માવઠાને પગલે ખેડૂતોને શિયાળુ પાકમાં મોટો ફટકો પડે તેવી શક્યતા. નર્મદા જિલ્લાના 80% લોકો ખેતી પર નિર્ભર છે, ત્યારે ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ કરી. ભાવનગરમાં કમોસમી વરસાદથી કેળના પાકને નુકસાન થયું. જેસર ગામે વાડીમાં કેળનો પાક ઢળી પડતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું. વલસાડમાં માવઠાને કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન જવાની ભીતિ. જિલ્લામાં અંદાજે 35-40 હેક્ટરમાં કેરીનો પાક થયો છે, ત્યારે ઠંડીના કારણે કેરીના પાકને પણ નુકસાન થશે. અમદાવાદના ખોખરામાં એએમપીએસ બસ સ્ટેન્ડ ધરાશાયી થયું. ભારે પવનને કારણે જાહેરાતના વિશાળ બોર્ડ સાથે બસ સ્ટેન્ડ પણ ધરાશાયી થઈ ગયું. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ નહીં. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં કમોસમી વરસાદથી મકાનને નુકસાન. કેળ ગામમાં ભારે પવન સાથે વરસાદ પડતા ઘરના પતરા ઉડ્યા. ગ્રામીણોના ઘરોને થયું નુકસાન. સાબરકાંઠાના હિંમતનગરમાં કરણપુર પાસેના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા. કેનાલનું ગરનાળું બ્લોક થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેડૂતોને પાકમાં થયું મોટું નુકસાન. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગર, જુવાર, તુવેર, મરચા, ભીંડા સહિતના પાકને નુકસાન. જો વધુ વરસાદ આવશે તો ડાંગરના ઉભા પાકને પણ નુકસાન જવાની ખેડૂતોની ચિંતા. ખરાબ હવામાન અને વાદળછાયા વાતાવરણને કારણે શાકભાજીમાં જીવાત પડવાની શક્યતા. તો સાથે જ માવઠાથી પશુઓના ઘાસચારો પણ બગડતા ખેડૂતોની માઠી દશા બેઠી. કમોસમી વરસાદની પોલીસ ભરતી પર અસર. વધુ 4 સ્થળોએ શારીરિક કસોટી 2 દિવસ મોકૂફ. ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પરીક્ષા મોકૂફ રખાઈ. નડિયાદ અને ભરૂચમાં પણ આજે અને આવતીકાલે આયોજિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. અત્યાર સુધીમાં 6 ગ્રાઉન્ડમાં લેવાનારી પરીક્ષા મોકૂફ. ગુજરાત યુનિવર્સિટી અને લદાખ યુનિવર્સિટી વચ્ચે કરાયા એમઓયુ. જોઈન્ટ રિસર્ચ પ્રોગ્રામ, જોઈન્ટ ડિગ્રી પ્રોગ્રામ, સર્ટિફિકેશન, એક્સચેન્જ ઓફ સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટઅપ અંગે કરાયા એમઓયુ. રાજકોટની સમરસ હોસ્ટેલ સામે વિદ્યાર્થીનો આક્ષેપ. મેરિટ લિસ્ટમાં નામ હોવા છતાં એડમિશન ન આપતા હોવાનો આરોપ. વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈએ હોસ્ટેલમાં એકત્ર થઈને નોંધાવ્યો વિરોધ. ડ્રગ્સ અને નશાકારક પદાર્થોના સેવન મુદ્દે એનએસયુઆઈએ મોરચો ખોલ્યો. ડ્રગ્સના સેવન માટેના રિઝલા પેપર, રોલ પેપર ખુલ્લેઆમ વેચતા હોવાની મેયરને કરી રજૂઆત. પાન પાર્લર પર ખુલ્લેઆમ વેચાતી વસ્તુઓ ડ્રગ્સના સેવનને પ્રોત્સાહન આપી રહી હોવાની એનએસયુઆઈની રજૂઆત. 48 કલાકમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ઉચ્ચારી ચીમકી. વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી. અગ્રણી ઉદ્યોગકારો સાથે 1-to-1 બેઠક કરી રોકાણ માટે આપ્યું આમંત્રણ. મુખ્યમંત્રીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિખિલ મેસવાણી સાથે મુલાકાત કરી. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ ગુજરાતને ગણાવ્યું એમએસએમઈનું હબ. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખર વચ્ચે મુલાકાત થઈ, જેમાં ટાટા હોટેલ્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ હોટેલ બનાવવા માટે તત્પરતા બતાવી. મુંબઈના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ સ્ટોક એક્સચેન્જની મુલાકાત લીધી, જ્યાં તેમણે સ્ટોક એક્સચેન્જની ગતિવિધિ નિહાળી અને તે અંગે માહિતી પણ મેળવી. ગુજરાત ગ્લોબલ સમિટ રોડ શોના સંદર્ભે મુંબઈ પહોંચેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા, જ્યાં ભૂપેન્દ્ર પટેલે ગણેશજીના દર્શનની સાથે સાથે વિશેષ પૂજનનો પણ લાભો લીધો. વાયબ્રન્ટ સમિટમાં સ્ટાર્ટઅપ ઇનોવેશન માટે ભવ્ય પ્રદર્શન યોજાશે. અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકમાં પણ 3 સ્ટાર્ટઅપ આ પ્રદર્શનમાં ભાગ લેશે. શાળાઓ માટેનો મહત્વપૂર્ણ ઓક્યુપાય સ્ટાર્ટઅપ અને ઊંચી ઇમારત ઉપરના કાચને સાફ કરનારા ઝીરો ડર્ટ મશીન સ્ટાર્ટઅપ વાયબ્રન્ટ સમિટમાં બતાવાશે. અમૂલમાં સભાસદો માટે સેક્સ સિમનનો નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો, જેમાં પશુપાલકો મેલ કે ફિમેલની પસંદગી કરીને માત્ર 50 રૂપિયામાં સિમેન મેળવી શકશે. અમૂલ સિમન રિસર્ચ સેન્ટરમાં 25 કરોડના ખર્ચે કરેલા પ્રયોગમાં 100% પરિણામ આવતા ઓનવિન લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું. અમૂલના ચેરમેન રામસિંહ પરમારે વિદેશમાં જોઈ હતી આ પ્રકારની લેબ. દ્વારકા જિલ્લામાં માસ્ક નહીં પહેરનારા 27,000થી વધુ લોકો દંડાયા. જિલ્લા વહીવટીતંત્રએ અત્યાર સુધીમાં 2 કરોડ 10 લાખથી વધુનો દંડ વસૂલ્યો. પોલીસે અધિક્ષક કચેરીએ જાહેર કર્યા આંકડા.
સુરતની વલખત ગ્રામ પંચાયત સમરસ બની એકતામાં જ વિકાસના સ્લોગનવાળા બેનરો સાથે ગ્રામજનો એકત્ર થયા સર્વસંમતિથી સરપંચની નિમણૂક છેલ્લા 45 વર્ષોથી સમરસ થાય છે વલખત ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી દિયોદર ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જંગ જામ્યો પૂર્વ સરપંચ અને રાજવી પરિવાર સાથે ગામના મજબૂત મહિલાએ નોંધાવી ઉમેદવારી ફોર્મ ભરવા સમર્થકોની સાથે મોટી સંખ્યામાં આવી રહ્યા છે ઉમેદવારો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનો પરિપત્ર ધોરણ 10માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં માત્ર બી ગ્રુપમાં જ પ્રવેશ મેળવી શકશે એ અથવા એબી ગ્રુપમાં નહીં મળે પ્રવેશ અમદાવાદ મહાનગરપાલિકા 60 ઇલેક્ટ્રિક બસ સાથે વધુ 4 બીઆરટીએસ રૂટનો ઉમેરો કરશે વાસણાથી હંસપુરા રિંગ રોડ નહેરુનગરથી સાણંદ સર્કલ અને મણિનગરથી એરપોર્ટનો રૂટ ઉમેરાશે મોર્નિંગ 100માં આગળ જોઈશું અને મહત્વના સમાચારો હાલ રોકાઈશું એક વિરામ માટે વેલકમ બેક મોરબીના જાહેર રસ્તા પર 4 આખલાઓએ તાંડવ મચાવ્યો બાળકોની સમય સૂચકતાથી જાનહાનિ ટળી સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ હાઉસિંગ બોર્ડ પાસેની જ્ઞાનપથ સ્કૂલ પાસે આખલા બાખડતા નાસભાગ મચી ગઈ શહેરમાં રખડતા ઢોરને પાંજરે પકડવાના આદેશ થતાં કામગીરી ન થતાં સ્થાનિકોને હાલાકી નગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલ રાજકોટ ગોંડલ રોડ પર ખાનગી હોટલના ચોથા માળેથી બાળકી પડી જતા મોત લગ્નના ફંક્શન હોવાથી ખાનગી હોટલ ભાડે રખાઈ હતી બાળકી રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાઈ સુરતના ડિંડોલીમાં કારનો ભયંકર અકસ્માત થયો સંતોષ પાર્ક સોસાયટી પાસેના શોપિંગ મોલની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ કાર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળીને દોડી આવ્યા સ્થાનિકો રેડીમેડ ગાર્મેન્ટનો ધંધો કરતા યુવકનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું જૂનાગઢના માંગરોળમાં શીલ ગામે થયો અકસ્માત સ્કૂલ બસ વીજપોલના ટીસી સાથે અથડાઈ વિદ્યાર્થીઓને મૂકીને આવતી હતી બસ સદનસીબે કોઈ જાનહાનિ નહીં પંચમહાલના ગોધરા વડોદરા બાયપાસ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત બામરોલી ચોકડી પાસેથી બારિયા તરફ જતી બસને નડ્યો અકસ્માત એસટી બસ હાઈવે ક્રોસ કરી રહી હતી તે સમયે હાઈવે ઉપર વડોદરા તરફ જતી કાર બસ સાથે અથડાઈ કારમાં સવાર 2 યુવકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા સુરતના અડાજણમાં એક યુવકે શિક્ષિકા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા યુવકે શિક્ષિકાને બ્લેકમેલ કરીને ધમકીઓના સહારે અવારનવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું યુવકના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી પોલીસે બેકાર એન્જિનિયર યુવાનની કરી ધરપકડ નર્મદાની રાજપીપળા કોર્ટમાંથી ફરાર આરોપી ઝડપાયો આરોપી આતિશ તડવીને તેની ફોઈના ઘરેથી એલસીબીએ પકડી પાડ્યો એલસીબીએ પરિવારના સભ્યો પર વોચ ગોઠવી હતી આરોપીને પકડવા પોલીસે 4 ટીમ પણ બનાવી હતી આરોપી પોલીસને ચકમો આપીને બાથરૂમ જવાના બહાને ફરાર થયો હતો આરોપીને પોક્સો કેસમાં કોર્ટે સંભળાવી હતી 10 વર્ષની સજા જૂનાગઢમાં શોપમાંથી 14 લાખના મોબાઈલ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ 2 આરોપી ઝડપાયા ચાદર ગેંગ વિવિધ રાજ્યમાં જઈને મોબાઈલ ઘડિયાળની દુકાનોને ટાર્ગેટ બનાવતી નેપાળ બોર્ડર જઈ વેચી દેતા હતા ચોરી કરેલો માલ ભાવનગરના મહુવામાં બાયોડીઝલનો કાળો કારોબાર કરતા આરોપી ઝડપાયા મામલતદારની ટીમે બાતમીના આધારે રેડ કરી બાયોડીઝલનો 16,000 લીટર જથ્થો જપ્ત કર્યો સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનમાં હોટેલમાંથી 2 કરોડની ચોરી કરનાર આરોપીને પકડ્યો વેપારીના સ્વાંગમાં રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી હતી આરોપીને રાજસ્થાન પોલીસને સોંપ્યો સુરતમાં રાજસ્થાનથી અફીણ લઈને આવતો કિશોર પકડાયો નિયોલ સર્વિસ રોડ પરથી 1.98 કિલો અફીણ જપ્ત અફીણ મોકલનાર ગોપાલ શર્મા વોન્ટેડ જાહેર તો કિશોરની ધરપકડ સુરતમાં ગાંજાનો જથ્થો ડિલિવરી કરવા માટે આવેલા 2 પુરુષ અને 2 મહિલા આરોપીની ધરપકડ ટ્રેનમાં આવેલા આરોપીઓ પાસેથી 4,27,000નો મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમદાવાદના ચાંદખેડામાં આઈઓસી રોડ પર આવેલા ગજાનંદ જ્વેલર્સમાં ચોરી 15 લાખના દાગીના લઈ ચોર ફરાર પાસેની દુકાનમાં બાકોડું પાડીને ચોર જ્વેલર્સમાં ઘૂસ્યા અને ચોરી કરીને ફરાર થયા મહેસાણાના કડીમાં તસ્કરોનો તરખાટ વધ્યો સોની બજારમાં સોના ચાંદીની દુકાનમાંથી આશરે 5 કિલો ચાંદીની ચોરી કરી તસ્કરો ફરાર તસ્કરોએ કડીની શક્તિ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો ચોરીના પ્રયાસના સીસીટીવી સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી સુરતના પોશ વિસ્તારમાં મરચાની ભૂકી નાખીને 15 લાખની લૂંટ મામલે 2 આરોપીઓની ધરપકડ મિત્રો સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપવા કાવતરું રચ્યું પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી સુરતમાં એસીબીએ ઇન્ચાર્જ નાયબ નિયામક અને હેડ ક્લાર્કને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા 30,000ની લાંચ લેવાનો આરોપ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરેલાના હુકમ બદલ 5 લાખ લાંચ માંગ્યાનો આરોપ
નડિયાદમાં રેલવે સ્ટેશન પાછળ આવેલા ફ્લેટમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી. પાર્કિંગમાં કાર સાથે અન્ય બે ટુ વ્હીલર બળીને ખાખ થયા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. આગનું કારણ અકબંધ. સુરેન્દ્રનગરમાં થાન અને સોનગઢમાં દીપડો દેખાતા લોકોમાં મચ્યો ફફડાટ. દીપડાએ એક પાડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભય. વન વિભાગની ટીમે દીપડા અને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી. ભાવનગરમાં 1965 થી 1980 દરમિયાન કોર્પોરેશને બનાવેલા શોપિંગ સેન્ટર્સની જર્જરિત હાલત. સેન્ટરોને 40 વર્ષ વીત્યા હોવા છતાં નથી કરાયું સમારકામ. મોટાભાગની ઇમારતોની હાલત બિસ્માર. મહેસાણા જિલ્લાની સાગર ડેરીમાં બહેનો શીખી રહી છે અંગ્રેજી અને કમ્પ્યુટર. 240 લેપટોપ લગાવેલી બે વાનથી મહેસાણા જિલ્લાની પશુપાલક મહિલાઓને આપવામાં આવી રહ્યું છે શિક્ષણ. રામ જન્મભૂમિ અયોધ્યામાં જાહેર કરાયું હાઈ એલર્ટ. 112 નંબર પર અજાણ્યા યુવકે અયોધ્યાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા શહેરની સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. અમદાવાદના યુવકે ધમકી આપ્યાની પ્રાથમિક માહિતી. ઉત્તરપ્રદેશ પોલીસે અયોધ્યામાં ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો. દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને કરાઈ રહી છે તપાસ. અયોધ્યાના દરેક પ્રવેશદ્વાર, હોટલ, ધર્મશાળા, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર વધારાઈ સુરક્ષા. આંધ્રપ્રદેશ અને ઓડિશા પર વાવાઝોડાનો ખતરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી સ્થિતિની કરી સમીક્ષા. ચક્રવાત જવાદને લઈને ઉત્તરીય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં એલર્ટ જાહેર. 4 ડિસેમ્બરની સવારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટ પર ટકરાઈ શકે છે વાવાઝોડું. 24 કલાકમાં આ તોફાન પશ્ચિમ બંગાળમાં તેજ થશે. 4 ડિસેમ્બરે રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પણ તોફાનની અસર જોવા મળશે. તેજ પવનો અને બદલાતા વાતાવરણની ઉત્તર ભારત પર પણ અસર થશે. દિલ્હીમાં પણ પડી શકે છે વરસાદ. દિલ્હીમાં લોકસભા સ્પીકરે સંસદના કમિટી રૂમમાં નવા કોર્ટનું કર્યું લોકાર્પણ. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નવા આઈપીએસ અધિકારીઓને સંબોધિત કર્યા. 74મી બેચના ટ્રેઇની આઈપીએસ અધિકારીઓને આપ્યું માર્ગદર્શન. પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી પર રાષ્ટ્રગાનના અપમાનનો આરોપ. રાષ્ટ્રગાનને અધ વચ્ચે રોકવાના આરોપમાં બીજેપીએ મુંબઈમાં ફરિયાદ નોંધાવી. કર્ણાટકમાં સરકાર બાળકોને આપશે કેળા અને ઈંડા. સરકારી સ્કૂલના ધોરણ 1 થી 8 સુધીના બાળકોને અપાશે કેળા અને ઈંડા. મિડ ડે મીલ અંતર્ગત કેળા અને ઈંડાનો સમાવેશ કરાયો. બિહાર સરકારના મંત્રી જીવેશ મિશ્રા પોલીસકર્મી પર થયા ગુસ્સે. બિહાર વિધાનસભા પરિસરમાં ટ્રાફિક પોલીસકર્મીએ ગાડી રોકતા ગુસ્સે થયા. કહ્યું કે એસપી અને ડીએમ માટે મારી ગાડી રોકવામાં આવી. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રાજૌરીમાં આતંકીઓએ એક ટ્રાફિક પોલીસકર્મીને ગોળી મારી, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હાલ તે સારવાર હેઠળ. જમ્મુ કાશ્મીરમાં 2021માં 165 આતંકીઓનો સફાયો થયો. 32 જવાનો શહીદ થયા. 2021માં કુલ 36 આતંકી ઘટનાઓ બની. રાજ્યસભામાં ગૃહમંત્રાલયે આપી માહિતી. 2.5 કલાકમાં પૂર્ણ થશે દહેરાદૂન અને દિલ્હીની મુસાફરી. 4 ડિસેમ્બરે પીએમ મોદી કરશે દિલ્હી દૂન એક્સપ્રેસવેનો શિલાન્યાસ. ચારધામ યાત્રા સહિત દૂરના વિસ્તારોમાં પહોંચવું સરળ બનશે. દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણને લઈને રાજધાનીમાં લોકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી. ઉત્તરપ્રદેશના મથુરામાં પોલીસે એક સાધુને આત્મહત્યા કરતા અટકાવ્યા. અગાઉના કેસમાં પોલીસ ધરપકડ કરવા જતા સાધુએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સાધુએ કહ્યું કે મારી ઉપર લગાવેલા તમામ આરોપો ખોટા. રાજધાની દિલ્હીમાં પોલીસનું નાઇટ પેટ્રોલિંગ. સંગમ વિહાર વિસ્તારમાં સાઉથ દિલ્હીના ડીસીપીએ પોલીસ કાફલા સાથે સંદિગ્ધ ઘરોમાં તપાસ હાથ ધરી. એક ઘરમાંથી મળી આવ્યો ગેરકાયદેસર દારૂનો જથ્થો. અલીગઢમાં બાળક પર દીપડાએ હુમલો કર્યો. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી પર દીપડાએ અચાનક હુમલો કરતા વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો. જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલમાં દોડી આવ્યા. ઉત્તરકાશીમાં હવામાન વિભાગનું એલર્ટ. જિલ્લા તંત્ર સાબદું થયું. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પોલીસકર્મીઓએ કરી સીએમ સમક્ષ માંગ. વેતન વધારાની માંગ સાથે તેઓ સીએમના ઘરે પહોંચીને કર્યું પ્રદર્શન. ઇટાવામાં દુલ્હાને લગાવ્યો દુલ્હા અને તેના મિત્રો પર ગેંગરેપનો આરોપ. હોસ્પિટલમાં દાખલ છે યુવતી. પોલીસ આરોપીઓની તલાશમાં લાગી. જર્મનીના મ્યુનિકમાં બીજા વિશ્વયુદ્ધ સમયનો બોમ્બ ફૂટ્યો, જેમાં 4 લોકો ઘાયલ થયા. બોમ્બ ભીડભાડવાળા રેલવે સ્ટેશનની જમીનની અંદર હતો, જે નિર્માણ સમયે ફાટ્યો. રેલવે સ્ટેશન નજીક એક નવી લાઇન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ખોદકામ દરમિયાન જમીનમાંથી 75 વર્ષથી દફન બોમ્બમાં બ્લાસ્ટ થઈ ગયો. ત્યાં કામ કરી રહેલા 4 લોકો ઘાયલ થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મ્યુનિક સહિત જર્મનીના કેટલાય શહેરો પર બોમ્બ વરસાવવામાં આવ્યા, જેમાં કેટલાય બોમ્બ એવા હતા કે જે ફૂટ્યા નહોતા. અમેરિકાના કેલિફોર્નિયામાં 2 લોકોએ ઘરમાં ઘૂસીને એક મહિલા સાથે લૂંટફાટ કરી. મહિલા પોતાના બાળક સાથે બહારથી પરત ફરી હતી. ઘટનાનો વીડિયો સામે આવ્યો. મહિલા ઘરમાં પ્રવેશતા જ લૂંટારૂએ તેના પર અટેક કર્યો અને મહિલાની બેગ લૂંટીને ફરાર થઈ ગયા. પોલીસને જાણ કરતા તપાસ શરૂ કરાઈ. મોર્નિંગ 100માં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.